हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय महादेव। तने एजुकेशन कैंपस द्वारा आपणे जे ऑनलाइन वीडियो टीचिंग की प्रक्रिया शुरू छे, तेमां तमारा बधा ज विद्यार्थी मित्रोनुं स्वागत करूं छुं। हवे विद्यार्थी मित्रों, आपणे जे ऑनलाइन वीडियो टीचिंग की प्रक्रिया शुरू छे तेमां विषय गणित। गणितमां आपणे प्रकरण 11 परिमिति अने क्षेत्रफळ एना विषे आपणे अभ्यास करीए छीए। अने आगळना पीरियडमां विद्यार्थी मित्रों, आपणे स्वाध्याय 11.2 ના 6 દાખલા છે પૂર્ણ કરેલ છે। મને આશા છે તમને બધા વિદ્યાર્થી મિત્રોને હવે એ દાખલા છે એ રીત સમજી અને આવડી ગયેલા હશે। આ પીરિયડમાં આપણે આગળ વધીએ તો દાખલો 7, ત્રિકોણ ABC-માં ખૂણો A કાટખૂણો છે। તો તમે અહીં જોઈ શકો આકૃતિમાં કે ખૂણો A કાટખૂણો છે। AD અને BC ને લંબ છે, આ AD અને BC એને ना छे, अने AD
છે. હવે આપણને એક ક્ષેત્રફળ મળી ગયું, તો અહીં આપણે લખી શકીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 30 છે. ત્યારબાદ આપણે લખશું કે ત્રિકોણ ABC નો પાયો બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો, તો કે 13 છે. શોધવાનું શું છે આપણે, તો કે AB એનો વેધ છે એ શોધવાનો છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનું સૂત્ર મૂકીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો એટલે B અને ગુણ્યા વેધ એટલે અને AD એટલે કે એજ
એકના છેદમાં બે ગુણ્યા પાયો, પાયો એટલે આપણે શું લીધું તું બીસી, બીસી ગુણ્યા એ, અથવા તો તમે નીચે કૌંસમાં લખો છો બી ગુણ્યા એ, કોઈ પણ તમે લખી શકો, બીસી એડી એટલે કે બી અને સી. હવે આપણે જોઈએ એકના છેદમાં બે, તો અહીંયા લખીએ એકના છેદમાં બે ગુણ્યા બીસી એટલે નવ, નવ અને એને ગુણ્યા છ. હવે આપણે બેના માળામાં છ આવે તો કે બે તેરી છ, વધ્યું શું તો કે એક ગુણ્યા નવ ગુણ્યા છ, છ ને અગિયાર સુધી નો કેટલા આવશે છેદ રેડા એટલે ત્રણ. તો નવ એકુ નવ અને નવ એકુ નવ, નવ દુ અઢાર અને નવ તરી સત્યાવીસ. તો અહીંયા આપણે લખીએ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ સત્યાવીસ સેમી નો વર્ગ આપણને મળે છે. કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો? સત્યાવીસ સેમી. આપણો પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો છે ને ઈઝી. હવે આપણે બીજા ક્વેશ્ચનનો આન્સર છે એ શોધવાનો છે કે ત્રિકોણ એબીસી માં, અહીંયા આપણે લખ્યું ત્રિકોણ એબીસી માં પાયો, ત્રિકોણ એબીસી માં પાયો કયો આવશે તો કે હવે એ અને બી. હવે એનો પાયો કયો આવશે? એબી ઉપર, એબી ઉપર કયો વેગ છે વિદ્યાર્થી મિત્રો? તો કે એબી ઉપર સી અને એલ, સી એલ સી ઈ સોરી વેગ છે. શું છે એનો વેગ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એબી બરાબર 7.5 આપ્યા છે, આ એબી એટલે કે પાયો આપી દીધો છે, ક્ષેત્રફળ પણ આપણી પાસે છે, આપણે સી ઈ એટલે કે એનો વેગ શોધવાનો છે. તો આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 27 સેમી નો વર્ગ, ત્રિકોણ એબીસી નો પાયો એબી બરાબર 7.5 સેમી શોધવાનું શું છે તો કે એનો વેગ, વેગ એટલે કે સી અને પચીસ અને પચીસ તે
पांच हवे आने भागाकार करवो छो तो आपणे करीए 36 भागा 5 5 એકુ 5 નો પાડો 36 થી ના વધવો જોઈએ તો કે 5 એકુ 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5